સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 27મા સમૂહલગ્ન સમારોહમાં 297 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આહીર સમાજનું શૌર્ય, વીરતા અને પરાક્રમનો ભવ્ય ઇતિહાસ છે. તે ઇતિહાસ નવી પેઢી જાણે તે ખૂબ જરૂરી છે. આહીર સમાજ સમિતિ દ્વારા યોજાયેલા 27મા સમૂહલગ્ન સમારોહમાં 297 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આહીર સમાજની ઐતિહાસિક ગાથાને વાગોળતા કહ્યું હતું કે આહીર સમાજ ખૂબ જ શૂરવીર અને પરાક્રમી છે. અત્યારે પણ નવી પેઢીને તે ઇતિહાસ સમજાવવો જોઈએ. આટલો મોટો સમાજ જ્યારે એક થઈને સમૂહ લગ્ન કરતો હોય તે ગૌરવની વાત બાબત ગણાય છે. હિન્દુ ધર્મમાં લગ્ન માત્ર એક વખતનું મિલન નથી, પરંતુ જન્મોજન્મનું મિલન છે. લગ્ન માત્ર બે વ્યક્તિ કે બે આત્માનું મિલન નહીં, પરંતુ બે પરિવાર જોડાતા હોય છે. આજે જ્યારે અસંખ્ય પરિવારો એક સાથે સમૂહમાં જોડાઈને સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક રીતે સંગઠિત થયો હોય ત્યારે સમૂહ લગ્નના માધ્યમથી અનેક સારા કામો થઈ શકતા હોય છે. અમદાવાદ શહેરમાં આહીર સમાજ માટે કન્યા છાત્રાલય નિર્માણ થાય તેના માટે સરકારે જમીન ફાળવી છે, પરંતુ બધા જ મહાનગરોમાં કન્યા છાત્રાલય હોવી જોઈએ. સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ખૂબ જ તૈયારી છે. કોઈ પણ સમાજ કન્યા કેળવણી માટે જગ્યા માટે તેને સરકાર આપવા માટે તૈયાર છે. અને લગ્ન પ્રસંગમાં ક્યાંય સગાવાલાને ઓછો ન આવે એટલા માટે દીકરીને બોલાવતો મા બાપ એ ખૂબ મોટી ચિંતામાં હોય છે, અને એમને ચિંતા મુક્ત કરવા માટે આ આહીર સમાજ સેવા સમિતિ એમને પોતે પીડું ઝડપીને પોતે મા બાપ બનીને આ લગ્નનું આયોજન કર્યું છે એ સૌ ધન્યવાદને પાત્ર છે. અને એવી જ રીતે જે નવ દંપતીઓ એમને પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે લગ્ન જીવનમાં ખૂબ સુખી સંપન્ન બનો અને એકબીજાનો સહારો બનીને સમગ્ર જીવન આપ સૌ આનંદથી વિતાવો તેવી શુભકામનાઓ પાઠવું છું. અને આપણે ત્યાં હિન્દુ સમાજમાં તો સાત ભવ સુધીના સાથીઓ ગયેલા છે, અને એટલે ભવો ભાવ એકબીજાના સાથી બનીને બીજાના સુખે સુખી દુઃખે દુઃખી અને એકબીજાનો સધિયારો બનીને તમે બંને લોકો જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવું છું. ગોડાદરા ખાતે યોજાયેલા આહીર સમાજના 27મા સમૂહ લગ્નમાં સીએમ રૂપાણી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા, તો સમૂહ લગ્નનું ગ્રાઉન્ડ માનવ મેદનીથી છલકાઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.